ગુડ મોર્નિંગ, જય માતાજીને, જય દ્વારકાધીશ ડાયરાને. ગુરુ ડાયરો અત્યારે વાજા છે 8:30 અને જો પ્રકારે પૂજાય છે. તો જો આજ કાર્યક્રમ બહુ જાજા બધા આવ્યા છે અને આજ આપણે જો મોંઘા મહેમાન ભીખાલા લાવી જાય. રામ રામ ભીખાભાઈ, રામ ભીખાભાઈ. જો ડોક્ટર આજ આવી ગયા છે, એને પરીક્ષા છે. શેની પરીક્ષા ભીખા? ભીખાભાઈ આજ જો રાજકોટ પરીક્ષા દેવા જવાનું હોય ને તે આવી ગયા છે. અને આજે મારા અનિલભાઈ આવ્યા છે એક નાવાથી, અશુભાઈ તો આવે છે, અને નીતેશભાઈ આજ નવા નવા પધાર્યા. એને શું છે, નીતેશ ને એને હમણાં કામ હતું ને કારખાને, એ નતા આવતા, કામ પૂરું પાડે ગાયવા છે. એને જો વાલ બાપા આવ્યા હતા, તો બધા જો ધીમે ધીમે આંકો મારવા હાલ્યા આવે છે. અને નીતેશભાઈ આજ કંઈક નવું લાવ્યા છે, વેલ્ડિંગ કરવાનું, હેલ્મેટ હે સેન્સર વાળું હાલે. બોલ્યું, મારી નાની પેટી રહી એ લઈ લે ને ભાઈ, એને કરતા હાલે સેન્સર વાળું હેલ્મેટ પહેર ભાઈ તું. હા જુઓ તમે આનું શું કહેવાય, આના બેનિફિટ બહુ ઝાઝા છે. હા મેં છે ને માથું એમાં એવું છું. આમાં હે ને જો મોઢે આપણે રૂમાલ ને એવું બાંધવું પડે ને, બાંધવું ન પડે, ટૂંકમાં ધુમાડો ન લાગે અને મોઢે જેવું સાંભળી વહી જાય ને એ ન જાય. હાલો જો હેલ્મેટ પહેરી લીધું છે, બાઘડા જેવો લાગે હેલ્મેટ પહેર્યા પછી. આવે ઇંગ્લિશ ફિલ્મ માં ન ઓલું આવે શું કેવાય, એવેન્જર એવી ફિલિંગ આવે. નાની પેટી પડી પણ એમાં અર્થિંગ બહુ વાયર બહુ જ હોય. ના ના પાડી દીધો ભાવો નહી થાય, કારણ કે જોશે કે એવું તું. ચાલો જો આજ આવડા ત્રણ જણા મથવાના છે, કારીગર આવતો પણ એ કઈ આવ્યો નથી, અને ભીખાલાલ આવ્યા છે. બુકો કરવા બેઠા છે અશુભાઈ ને અનિલભાઈ ને નીતેશભાઈ, થાવ જોઈ લો પેલા બધા. બાજરાના રોટલા છે, ઘઉંના છે, મરચા છે, ભૂકો કીધો ખુશુબેન, તમે ખાવું છે સોયેલું? હે સોયેલું છે, રીંગણા બટેટા નું શાક છે કે ખાલી રીંગણા બટેટા છે? ખાલી બટેટા નું શાક છે. જો બધા સોયેલા મીંડ્યા કરવા, સાઈસ ને એવું બધું આવે છે. અને જો બધા બપોરો કરવી, મોટા રોટલા આવી ગયા હવે, લાવો રાત 3
અને રાત પાછો બપોર આપણે છે ને કામ ચાલુ કરી દીધું છે ચા પાણી પીને પાછા અહીં જઈ આવ્યા બપોર ઓકીને તો ત્યાં ઘણા જઈ આવ્યા હતા પછી ઘડીક બધા બેઠા હતા અને આરામ કર્યો અને પાછું કામકાજ ચાલુ કર્યું છે નીતેશ ભાઈ હતા પાઇપ કટિંગ કરવામાં એને હવામાં પાઇપ શું કહેવાય એટલે કાંઈક નાખ્યા સ્ટોક કરી નાખ્યો તો પોરો ખાઈને બેઠા છે અને વેલ્ડિંગ કરે છે હું નીતેશ ભાઈ જોઉં અહીંયા સાયો હોય ને વંદીનો ત્યાં બેઠા છું નીતેશ ભાઈ ફોન જોવે ઓલા બધા જો વેલ્ડિંગ કરે છે અનિલ ને વીરકુભાઈ આવી ગયા હતા એ તો અને હસુ છે ભાઉભાઈ ને ભીખાલાલભાઈ આડા આવા પાઇપ ને એવું કંઈક લેવાનું હોય એટલે નાખ હું એનું કહીને ટાઈમ પાસ એટલો પાઇપ વધ્યો હવે પાઇપ અમુક પાઇપ ઘટે છે એટલે એ પાઇપ કાલે લગભગ આવી જાય છે કાલ પકડમ દિવસે આજ આવવાનું કહેતા પણ આજ ક્યાંય આવ્યો નથી એટલે કાલે લગભગ આવી જાય છે કેમકે આપણે ઓલું જે પાછું ફેરવું ને એ આ ટોચ થયું છે પણ એ સકલી દેખાય બેઠેલી એ ન્યાથી માંડી અને આ બાજુ જે ઓલો પાઇપ રહ્યો ને ઉભો ત્યાં સુધીનું ટોચ્યું કરવાનું છે નાક ટૂંકમાં તો એ કરવા હાટું પાઇપ ઘટે છે એટલે વચ્ચે ન્યાથી માંડી અને અહીંયા સુધી એક પક્ષી આમ 3 ફૂટની ઊંચી અને આમ 9 ઇંચની આમ 9 આપણે જે 9 બીમ નાખ્યું ને એ રીતની આમ 9ની અને આમ ઊંચી 3 ફૂટની એ રીતની આખી નાટની કેસીસ કરવાની છે એટલે એ કેસીસ કરવા હાટું આપણી પાસે પાઇપ છે પણ એ હલકો પડે એવું છે એની હાટું મજબૂત પાઇપ લાવવાનો છે બાકી આમાં તો આ પાઇપ થઈ જાય દસ થોડી જગી ઘટ પડે તો એ લાવવો પડશે બાકી ઓલામાં જે નાખવાનું છે નાટ કરવા હાટું એ પાઇપ પછી આપણી પાસે છે નહીં એટલે કાલે આવી જાય છે પાઇપ એટલે કાલ સુધી પાછું એ કામ ચાલુ કરવાનું છે કેસીસોની પૂરું થઈ જાય ને પછી મેન જે નાટ કરવાનો થાય ને બોભાડું બે બાજુનું એનું કામકાજ પછી કરવાનું ચાલુ થાય એ તો બહુ એવી કરવાનું છે એ હાટું જો આજે આ ફોચરી અહીંથી બધી ભેગી કરી લીધી અને આ ફોચરીનો ઢગલો જો ને એ ફેરવીને બહાર નાખવો જોઈશે અને એને જવા દેવું પડશે ઠેઠ પેલા બાણા સુધી નાચી આંચો સુધી કેમકે એ ગાવ જે રહ્યો ને અંદર ગાવ આ બે દિવાલનો એ 100 ને 42 ફૂટ છે એટલે એ લગભગ 145 થી 150 ફૂટનું લાંબુ નાટ્યું કહેવું પડશે તૈયારી બે બાજુ દિવાલમાં થઈ છે અને એ આ કેસીસું બની ને જે ટૂંકી અત્યારે બની ને 20 ફૂટની છે આખી પાઇપની પણ પછી એને સંધાડા કરી અને ઢાળ પાડવા હાટું જેવડી જેવડી આવે ને એવડી રાખીને કટિંગ કરવાનું છે અને પછી કલરને એવું કરીને સ્પીડ કરવાની છે અત્યારે જો એ બધા હવે કેસીસું બનાવે છે ને હું નીતેશ ભાઈ બેઠા બેઠા પોળો ખાવી તો હાલો ડાયો જો અત્યારે વાગ્યા 5 ને હવે જો આ સરકારી નોકરી આટલે રજા પડે ને એમ આવડા આને રજા પડી ગઈ બધા સાધન સામગ્રી મીડિયા હંચેલવા આજની જો આટલી ચેસી સુધ્યું ને એ આખી કમ્પ્લેટ શું કહેવાય બે બાજુ વેરાડીંગ થઈ ગયું આ બાજુ તે અને એટલા ભાગમાં તે વેરાડીંગ કરી અને કમ્પ્લેટ થઈ ગઈ આટલી ચેસી શું અને આટલી ચેસી સુધ્યું એ ટાંકા મારીને મૂકી દીધી છે એમાં જો ખાલી વેરાડીંગના ટાંકા માર્યા હોય એમાં હાંધા રહ્યા ને એમાં વેરાડીંગ કરવાનું બાકી છે એ ચેસી શું આટલું છે અને આટલી ચેસી શું બે બાજુ વેરાડીંગ કરીને કમ્પ્લેટ થઈ ગયું એટલે આ સાનો કપ પણ ભૂલાઈ ગયો હાલો એમને લઈ લેવાની રહેતી અને આ છે એ ફરમો છે આની માંથી ચેસી શું બનાવવાનું ચાલુ છે જો હવે બધા સાધન સામગ્રી છે ને તે જ ગોડાઉનમાં મૂકવાનું ચાલુ કરી દીધું છે તો જો અત્યારે વાયરને એ બધું ખેંચેલી લેવી સાધન સામગ્રી બધી વેચ આવે દેવી વેલ્ડિંગની પેટલી ને એવું બધું અંદર અહીંયા જો ઓલું ગ્રાઇન્ડર મશીન હતું ને એ વ્યુ અંદર આ બધું લોખંડ કાપ્યું હોય ને એનો સોલ છે અને પાઇપ જો એટલા ખૂટવાડી દીધા આપણે 3 દોઢના પાઇપ જે હતા ને એની આ બાજુ જે થપી હતી ને એ આખી પૂરી થઈ ગઈ અને 1.5 દોઢનો પાઇપ હતો એ જો એટલો પૂરો થઈ ગયો ને કે એ આખી થપી રહી ને એની બરોબર આમ હતી એ આ બધું આવડાવીને કાપી નાખ્યું અને આ પાઇપ રહ્યા ને એ આપણે ભૂલમાં કપાઈ ગયા હતા પહેલાંની કેસીસના માપના તો એનું હવે કંઈક સારું સેટિંગ કરવું પડશે બાકી આ વાયર રહ્યો ને એ એમને પીડ્યો રહેવા દઈશું એ વાયર પડી હંચેલવાની લપવાળી વસ્તુ છે એટલે અને આંચુર આ જે વાયર રહ્યા ને એ ખાલી સાફ બંધ કરી દીધી ને એક ઓલા પણ ઘાણામાંથી જે ઉપરથી દુકાને સીધો ને વાયર એ એક હું હંચેલી લઉં આ ટેપ લઈ લે એક જો પડી ના ના
આ વાય ગલપડ્યો બોર વાળો ઓલટો થી જે આવ્યો ને કાવા વાય એ એક ખેંચી લેશું બસ ટેપુ ને એવું લઈ લે એ નથી ચાલો એ ભલપડ્યો અને આ જો ફોચરી તે થોડી કાંચી હતી ને એ ખપાલ એથી ઢહડે અને ભેજી કરી વાળી ઉલટી ખૂણામાં એટલે શું છે કે એ કેસીસ ને એવું બનાવવાનું થાય ને તો નડે નહીં તો હાલો જો એ લોકો વ્યા જાય છે બહાર ગામ જવાનું છે ને સાંજે પાછું એક જગ્યાએ લગન છે જમવા જવાનું છે તો એ લોકો વ્યા જાય છે અને આપણે જો એસાનો કપ પડ્યો છે સા પીવાથી લઈને આવ્યા હતા એ બધું લઈને વ્યા છે એવી ઉલટી પાછા હાલો ડાયો અત્યારે જો ટાઈમ થયો છે 7:30 અને આપણે ઘાણેથી ગામમાં જતા હતા કારખાને અગરબત્તી વાંચવા અને જો ગામમાંથી અગરબત્તી ને એવું બધું વાંચી અને ઘરે આવીને વાવું પાણી કરી લીધા હવે વાવું પાણી પીવીને જો એક દિવસ દસ દિન જતા હતા ને હું નીત્યાસભાઈ તો તે દિને ત્યાં આંબળા આવ્યા હતા થોડા એટલે જબલામાં જબલામાં એમને ફેરેલા જાય ને તો આંબળા થોડા ખરાબ થઈ ગયા હતા પછી શિયો હોય તો એ રિપેરિંગ કામકાજ ચાલુ કીધું સાજીનું જો તમને દેખાડું ને તો બગડી જાય અડધો અડે ડાક પડી જાય ને એમને ફેરેલા જાય એટલે એમાં એવું થયું અહીંયા પછી ભૂલાઈ ગયું હાવ જબલામાં ફેરેલા હતા એમાં એટલે પછી કાંઈ શું કહેવાય બહાર કાઢવાનો ટાઈમ મળ્યો નહીં લગ્નમાં ની માદા બધા ચડી ગયા એટલે તો અત્યારે આજે ધોક દાઈ નહીં થયા બધા કેમ કે માથામાં કેમ ફૂગ ચડી ગયું હોય એવું થઈ ગયું હતું ને હાવ કોસા પડી ગયા હતા તો એ દિવસે ધોઈ નહીં થયા હતા બધા એટલે આ છે ને એને અત્યારે પાછા સાફ કરવાનું ચાલુ કર્યું છે અમારે ખુશી લઈને આવ્યા જમવા એટલે એ કામ એ નહીં કરતા ને કરવા નહીં દેતા જમવા આવ્યા હતા ને તે શું કહેવાય આંબળા કાપીને સારા કરવાનું ચાલુ કર્યું ને અહીં આવીને મને રોવા જમવા હતું ઉભી નો થાય કેવો પડે અને અમારા રાજભાઈ જો અહીંયા બેઠા બેઠા ફોન જોવે છે અને ખુશુબેન પણ રમે છે હું જાવ ઘટે ઘટે કરી ખરાબ મટીરિયલ નીકળ્યું અને હારા હોય ને એ આ રીતના આમ પાકલ હતા ને એટલે વધારે બગડ્યા ટૂંકમાં પોસા પડી ગયા હતા ને તે તો જો ઉપરથી કાપી કાપીને બધું કાઢ નાખી એવું બધું કરવી છે જો એટલે આંબળા હારા કર્યા કાપી કાપીને અને બીજા બધા આમાં ફીર્યા હશે ધીમે ધીમે રિપેરિંગ હાલે છે હાલો ડાયરો જો અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે ફાઇનલી આંબળા સાફ કરવાનું કામ થઈ ગયું પૂરું જો એટલો કસરો નીકળ્યો એટલે આંબળા ખરાબ થઈ ગયા ટૂંકમાં એણે હતા ને એમાંથી 50% ખરાબ થયા ને 50% હારા થયા આમાં જો કટિંગ કરીને હારા હારા આંબળા હતા ને એ નોખા પાડી દીધા અને ખરાબ હતા એ જો બધું આમાં પીડ્યું છે આ કસરો હવે નાખી દેવાનો છે અને એટલું હાથ વીધું અમારે રાજભાઈ આંબળા ખાધા એને ભાઈ વાકા કહેવા ને એને કટિંગ કરી કરીને ખાધા ને જો આ બેઠી બેઠી ખાય છે અને હવે છે ને જો આપણો આ ઓલું પગનો દુખાવો થયો ને એનો ઉકાળો આવી ગયો છે એક દવા છે દેશી એ આયુર્વેદિક છે તો એને ડબ્યું છે ટૂંકમાં એ છે ને ગરમ કરી આપણે એક ગ્લાસ પાણીમાં એ નાખી દેવાની અડધો ગ્લાસ પાણી વધારે ત્યાં સુધી ગરમ કરવાનું પછી પી જવાનું વાટચામાં ગરમ કરીને બધું આવ્યું હતું તો અત્યારે હજી ઠરતું હવે માપસરનું ગરમ છે કડવું બહુ છે પણ પીવું પડશે હાલો પી નાખવી અને જો આમાં છે ગરમ પાણી તો પહેલાં કવશામાં થોડું ગરમ પાણી પી લેવી હા પાણી અહીંથી ઓલા પણ ભીન લેવી હતી પણ અહીંથી કીધું હતું હું નવેથી હા છે ને એક મુઠ્ઠી જેવું મીઠું લેતી આવી એ આમાં નાખી દે અને પછી ઊંઘ પાણીનું છે ને આંબળા બધા ખોદાઈ જાય ને બુડી જાય ને એટલે ઊંઘ પાણી ભીન મૂકી દે થાય છે અને આ છે ને આને હું નાખી દે હા જશે હાલો હે ને અને મીઠાવાળા પાણીમાં ભરીને બોળી દેવી એટલે ટૂંકમાં શું છે કે મીઠું અંદર ઉતરવાનું હોય ને ઉતરી જાય પછી કાલ નિરાતે કટકી કરી અને પછી છે ને કટકીને પાછું જો આમાં આપણે ઓલું શું કહેવાય પિંક સોલ્ટ સિંધાલુણ સિંધાલું મીઠું કે ને એનો પાવડર છે એમાં પછી
અને મિક્સ કરી અને કટકીને તડકે પૂછવી દઈશું એટલે ટૂંકમાં મૂકવાની કટકી થઈ જાય. તો અત્યારે છે ને પાણી ગરમ પાણીમાં ભરી અને બોલ મૂકી દેવી એટલે પાણી જે કાંદે ઉતરવાનું હોય ને ઉતરી જાય. નકર હું છે કે આમ તો શું કે કાયમ ખાતા હોય ને એને તો ન વાંધો આવે, નકર જે કડવું લાગે રાજભાઈ તમને લઈ જ કડવું હે નહીં મજા આવી હતી તો વાંધો ને. અને આંબા હે ને એના ફાયદા બહુ છે. એક તો સ્પેશિયલ શું કહેવાય આંખ્યુ માટે બહુ બેસ્ટ વસ્તુ છે, અને આપણે ખાધું પીધું હજમ કરવા માટે વેટ લોસ માટે બહુ બેસ્ટ વસ્તુ છે. તો શિયાળામાં મળતો હોય પણ પછી બારે માસ તો આના ફળ તાજા મળે નહીં, એટલે અમુક લોકો શું કહેવાય મીઠામાં બોલે ને એનો ઓલો આપણે કેમ ઓલા આખેલા મરચા બનાવે એ રીતને એને બનાવીને સ્ટોર કરતા હોય, અને ઘણા એ મુખવાસ બનાવીને કટકી કરીને અથવા તો ખમણીથી ખમણીને એ સ્ટોર કરતા હોય. પણ ખમણી એ ખમણીની બધું કરવું એની કરતાં કીધું કટકી કરી અને મીઠાવાળા કરીને મુખવાસ કેમ બનાવી ગોટલીનું એ રીતનું કરી નાખશું. હાલો હવે હે ને આપણે ઉકાળો પી નાખવી, કાંઈ છે ને પાણી બધું ભરી આવે. ઉકાળો પૂરો થઈ ગયો, થોડુંક પાણી પી લેવી માથે. આ સુધી ભરી દે ને, આ સુધી ભરી દે અને મારી પર થોડુંક પાણી અને મીઠું નાખી દેજે. હા તે લેતી આવે. હાલો તો જો એ જાય છે બધું કામ કરવા, અને આપણે હવે જો મીટિંગ હોય તો વળી જાય બેસવા. અને આજનો વિડીયો કરી દેવી પૂરો, વિડીયો ગમો હોય તો લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. રાજભાઈ કરી દેશે બાય બાય. નહીં કરતા કાય તો મારવો પડે રાજભાઈને.